આર્થિક વિચારોમાં ગાંધીજીના મુખ્ય આર્થિક વિચારોમાં આજનો ત્રીજો ટોપિક છે યંત્રનો ઉપયોગ. ગાંધીજી એમ કહેતા કે આજનો જે જમાનો છે ને યંત્રયુગના નામે ઓળખાય છે, કારણ કે આજની જે અર્થવ્યવસ્થા છે એ સંપૂર્ણ યંત્ર ઉપર પોતાનું પ્રભુત્વ કરે છે અને શ્રમ યંત્રને વધુ કાર્યક્ષમ બનાવવાના જગ્યાએ શ્રમનું જ સ્થાન આજે યંત્ર લઈ રહ્યું છે. આ વાત છે ને ગાંધીજીને સ્વીકાર્ય ન હતી અને ગાંધીજી યંત્રના વિરોધી તરીકે પણ ઓળખાતા હતા. ગાંધીજીને યંત્ર સામેનો વિરોધ એટલે યંત્રનો ગેરચ્છા સામેનો વિરોધ. ગાંધીજીએ યંત્રોની તરફેણ પણ કરી હતી. એમાં સૌપ્રથમ તેમ કહેવામાં આવ્યું છે કે યંત્ર સાદા અને પ્રાથમિક યંત્રનો ઉપયોગ કરવો જોઈએ, જેથી સામાન્યમાં સામાન્ય વ્યક્તિ પણ યંત્રને વિકસાવી શકે અને સાથે સાથે સમગ્ર માનવજાત અને ખાસ કરીને ભારતની દરિદ્ર નારાયણ કલ્યાણ જેવા લોકો માટે જો યંત્રનો ઉપયોગ થતો હોય તો ગાંધીજીને કશો જ વાંધો ન હતો. યંત્રથી શ્રમનો બોજો હળવો થાય અને મહેનત ઓછી થાય તેવા યંત્રનો ઉપયોગ કરવો જોઈએ. એવા યંત્રનો ઉપયોગ ન કરવો જોઈએ જેથી હજારો બેકાર લોકો પડ્યા રહે. આ વાત ગાંધીજીને સ્વીકાર્ય ન હતી. યંત્રથી શ્રમનો બચાવ થાય એ વાત તો યોગ્ય છે, પરંતુ યંત્રના કારણે હજારો લોકો બેકાર પડ્યા રહે એ વાતથી શ્રમનો બચાવ કરવો તે યોગ્ય નથી. યંત્રથી સમય મૂડી અને શ્રમ ત્રણેયની બચત થાય એક વ્યક્તિ માટેની, પરંતુ સમાજના બધા જ વ્યક્તિઓને લાભ થવો જોઈએ. ગાંધીજી એમ પણ કહ્યું છે યંત્રથી સંપત્તિનું કેન્દ્રીકરણ થાય તે યોગ્ય નથી અને શ્રીમંતો ગરીબોનું શોષણનું એક સાધન બને આ બાબત ઉપર પણ ખાસ ધ્યાન આપવાનું ગાંધીજીએ કહ્યું છે. સાથોસાથ એ પણ કહ્યું છે કે યંત્રનો એટલો બધો હદે ઉપયોગ ન કરવો જોઈએ જેથી માનવી યંત્રનો ગુલામ બની જાય અને સાથોસાથ એ પણ જણાવ્યું છે કે યંત્રો માનવી માટે છે, માનવી યંત્રો માટે નહીં.